सलाम बहनो, अपने एसएमबी हुनर में आज डबल मक्खी सीखसू। थ्री कलर्स में पहला अपने एक कलर से करसू, पछी बे कलर अपने साथे यूज करसू। अपने बे चेन लईने नॉट ले लेसू। ओके, अपने एक चेन लेसू अने एक सिंगल क्रोशे, थोड़ू नजदीक लेसू, बहुत दूर दूर नहीं। एक चेन अने सिंगल क्रोशे। सेम वे कंटिन्यू करसू, एक चेन अने सिंगल क्रोशे। जो एक चेन अने सिंगल क्रोशे। एंड करसू अपने तो एक बार आम आटो ले लेसू अने पछी आ लूप में से कट करी देसू। अने ने खेची लेसू के टाइट थई जाए। पछी अपने बीजा बे कलर साथे यूज करसू। पहला बेवे में अपने नॉट ले लईए। आ बेवे कलर अपना साथे चालसे हवे। આમાં બી આપણે નોટ લઈ લીધી અને બ્લુમાં બી આપણે નોટ લઈ લેશું। ઓકે, હવે આપણે ફર્સ્ટ લૂપમાં આને નાખશું અને બહાર નીકાળીને એને જોઈન્ટ કરી દેશું। જો આ એક અટેચ થઈ ગયો ધાગો। હંમેશા ઓલવેઝ આપણે આમાં પાછળ જ રાખવાનું, એ ખાસ ધ્યાન રાખશું। આપણે 5 વીણી લેશું। ઓકે, અને આ એક છોડીને બીજામાં સિંગલ ક્રોશે લેશું। ઠીક છે, અને આ ધાગો પાછળ રાખશું અને આ મોટું રાખશું તકે નીકળી ના જાય। પછી રેડ અટેચ કરશું। આ જે ધાગો છે એ પાછળ રાખશું ને પાછળથી જ આપણે કરશું। જો આ બ્લુ મેં આમ લઈ લીધો છે આગળ ને, તાકે આ પાછળથી આપણે અંદર લઈ શકીએ। સેમ વે એને અટેચ કરશું। ઓકે, આમાં આપણે 6 વીની લેશું, 6 ચેન, સેકન્ડ કલરમાં 6 ચેન। અને આનો જે નેક્સ્ટ હોલ છે, જે આપણે એ છોડેલો ને અહીંયા એક સ્કીપ કરીને, એના અંદર આપણે એ નવો કલર અટેચ કર્યો છે। અને એના બાદ આ અહીંયા છે એના બાજુના હોલમાં આપણે આ રાખશું અને સિંગલ ક્રોશે લેશું। ફર્સ્ટ
ફરીથી આનું લૂપ થોડું મોટું ખેંચી લેશું અને ધાગો પાછળ, ધાગો આનો હંમેશા પાછળ જ રહેશે બેવેનો. હવે બ્લૂનું લૂપ લેશું, બેવે સાથે સાથે ચાલશે, પાછળથી લૂપ નીકળશું નીચેથી, મીન્સ જો લાલ આગળ આવ્યું અને આ પાછળથી નીકળી રહ્યા છે આપણે. હવે ફરીથી આપણે પાંચમીની લેશું, અને આના નેક્સ્ટ હોલમાં જે રેડ છે એના નેક્સ્ટ હોલમાં ફરીથી બ્લૂ કરશું, સિંગલ ક્રોશે લેશું, પાછું બ્લૂ છોડી દેશું, ઓકે, અને રેડથી કન્ટિન્યુ કરશું. એક ખાસ વાત ત્યાં ધ્યાન રાખવાની છે કે બેવેના થ્રેડ આપણે પાછળ લઈ લઈએ. હવે આમાં ફરીથી આપણે નીચેની સાઈડ લેશું, પાછળની સાઈડ લેશું અને કરશું. જો બે કલરનો ઇફેક્ટ આવી રહ્યો છે. હવે આપણે પાછી છોબીની લેશું, અને એના નેક્સ્ટ હોલમાં નાખી દેશું અને સિંગલ ક્રોશે લેશું, અને અને ફરીથી ખેંચી લેશું અને બ્લૂથી કન્ટિન્યુ કરશું. જ્યારે બી આપણે જે બી લૂપ કરશું ને એને નીચેની સાઈડ લેશું, નીચે ખેંચશું, જો બહાર ખેંચશું પાછળ, અને પછી આપણે ચેન લેશું. જો પાંચ ચેન અને પછી નેક્સ્ટ હોલમાં સિંગલ ક્રોશે, બસ એટલું જ કરવાનું છે. પણ સંભાળવાનું છે કે આપણો જે ધાગા હોય બંને એ પાછળ જ રહે, અને થોડું મોટું લઈને છોડી દેશું, પછી રેડ સાથે લેશું. એન્ડ કરતા હોય, લાસ્ટ હોય આપણું, તો ફરીથી આમાં સેમ વે આમ કરીને બંધ કરી દેશું અને કટ કરી દેશું. અને ધાગાને પાછળ થોડું નાખી દેશું તાકે સફાઈથી બેસી જાય. જો આપની ડબલ મક્ખી 3 કલર્સમાં રેડી છે.